કે આપતી સૌથી મહત્વપૂર્ણ સમાચાર તરફ નજર કરતા પેપર લીક કાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. દિલ્હીમાં બેઠા હતા 9 લાખ ઉમેદવારોના દુશ્મન. પેપર ફોડની ઘટનાને ફિલ્મી ઢબે અપાયો છે અંજામ. પેપર ફોડવાનું હતું ફૂલ પ્રૂફ પ્લાનિંગ, ત્યારે ગુજરાત જ નહીં દિલ્હી પણ છે પેપર લીકનું એપિસેન્ટર. ગુજરાત નહીં દિલ્હી છે પેપર લીકનું એપિસેન્ટર. જે ખૂબ જ મહત્વપૂર્ણ જે સમાચાર અમે આપની સમક્ષ લઈને આવ્યા છીએ, આપને જણાવી દઈએ પેપર ફૂટવાની સંપૂર્ણ કહાની બતાવીશું. આખે આખવા પેપર ફૂટવા માટે પહેલેથી જ કરવામાં આવી હતી તૈયારી. ફૂલ પ્રૂફ પ્લાનિંગ સાથે કરવામાં આવ્યું છે પેપર લીક. અને પેપર લીક કાંડમાં દિલ્હી સુધીના તાર, તેમાં કોણ કોણ સંડોવાયેલું છે, દિલ્હીમાં જે બેઠા હતા 9 લાખ વિદ્યાર્થીઓના દુશ્મન તે કોણ છે, ત્યાં સુધી પહોંચવાની પણ કોશિશ ચાલુ છે. દિલ્હીમાં બેઠા હતા 9 લાખ ઉમેદવારોના દુશ્મન. ઉમેદવારોના દુશ્મનો પેપર ફોડની ઘટનાને ફિલ્મી ઢબે અંજામ આપી રહ્યા હતા. પેપર ફોડવાનું ફૂલ પ્રૂફ પ્લાનિંગ હતું. ગુજરાત નહીં દિલ્હી છે પેપર લીકનું એપિસેન્ટર. આ પેપરની પ્રિન્ટ જે પ્રેસમાં છપાઈ છે તે દિલ્હીમાં આવેલું છે અને આજે 3 આરોપીઓને પણ દિલ્હી લઈ જવામાં આવનાર છે. તો આ સમગ્ર મુદ્દે વધુ વિગત મેળવીશું. અમારી સાથે જોડાઈ ગયા છે ન્યૂઝ 18 ઇન્ડિયાના બ્યુરો ચીફ જનક. જનક, જણાવશો કે જે રીતે હવે એક બાદ એક ખુલાસા થયા છે અને એપી સેન્ટર ગુજરાત નહીં પરંતુ દિલ્હી છે તે વિગતો હવે સામે આવી રહી છે, કઈ રીતે આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો હતો? બિલકુલ, સૌથી મોટી જે તપાસ એજન્સીઓને કડી હાથ લાગી એ યશપાલના રૂપમાં લાગી છે. કારણ કે હજુ એવી કેટલીય કડીઓ છે જે દિલ્હી સાથેનું જે એપી સેન્ટર છે એની સાથે જોડવામાં આવી રહી છે. અને ખાસ કરીને કહેવામાં આવી રહ્યું હતું કે દક્ષિણ ભારતના એક શહેરમાં પ્રિન્ટિંગ પ્રેસમાં આપવામાં આવેલું પેપર દિલ્હી સુધી પહોંચે છે અને ત્યાંથી આ પેપર લીક થાય છે. જે યશપાલ જે પકડાયો છે એની સાથે નિલેશ, આ બે વ્યક્તિઓ છે જે એકબીજા સાથેની કડી હતી. અને અત્યાર સુધી પોલીસ માટે સૌથી મોટી જે કહી શકાય કે તકલીફ એ રહી હતી કે યશપાલ એમની ગિરફ્તમાં નહોતો, જેને લઈને નિલેશ સુધી પહોંચી નહોતું શકાયું. કારણ કે નિલેશ એક એવી મહત્વપૂર્ણ કડી છે જે દિલ્હી સાથે સાંકળે છે. ગુજરાત અને દિલ્હી કનેક્શનની વચ્ચે નિલેશ એકમાત્ર મોહરું છે કે જે દિલ્હીના આકાઓ સાથે સંપર્કમાં હતો. જેટલા 20-25 પરીક્ષાર્થીઓને અહીંથી દિલ્હી લઈ જવામાં આવ્યા એ એક પણ વ્યક્તિ નિલેશને નથી ઓળખતો કે યશપાલ સાથેનો સીધો સંપર્ક નહોતો, પરંતુ માત્ર યશપાલ અને નિલેશ એકબીજાને જાણતા હતા, જેને લઈને હવે નિલેશ યશપાલને પકડવાને લઈને નિલેશ સુધી પહોંચવાની કડી આસાન થઈ છે. ને એ જ એક રૂટ છે જે દિલ્હીનું જે એપી સેન્ટર છે ત્યાં સુધી તપાસ એજન્સીઓને પહોંચાડી શકે એમ છે ખ્યાતિ. તો આ સમગ્ર ઘટના પરથી પડદો ઉઠાવવામાં આવશે. ન્યૂઝ 18 ગુજરાતી આ સમગ્ર ઘટના પરથી પડદો ઉઠાવવા જઈ રહી છે. આપને જણાવી દઈએ પેપર ફૂટવાની સંપૂર્ણ કહાની. આ પેપર ફૂટવાની સંપૂર્ણ કહાની ફિલ્મી ઢબે છે. પેપર ફૂટવાની ઘટનાને દિલ્હીમાં આપવામાં આવ્યો અંજામ. તમામ લોકો રોડ માર્ગે ગયા હતા દિલ્હી. આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે જુઓ. તમામ લોકો એકબીજાથી અજાણ હતા. પેપર ફૂટવાની સંપૂર્ણ કહાની અમે આપને બતાવી રહ્યા છીએ. ફિલ્મી સ્ટાઇલથી આ પેપર ફૂટ્યું છે કારણ કે પહેલેથી જ ફૂલપ્રૂફ તૈયારી હતી. પેપર ફૂટવાની ઘટનાને દિલ્હીમાં અંજામ આપવામાં આવ્યો છે. ગુજરાતમાંથી 4 જીપમાં દિલ્હી જવામાં આવ્યા. એક જીપમાં સવાર હતા 5-5 લોકો. રોડ માર્ગે તેઓ દિલ્હી પહોંચ્યા. જીપમાં સવાર તમામ લોકો એકબીજાથી અજાણ હતા. 5 જીપ અલગ અલગ રીતે દિલ્હી જવા નીકળી. 5 જીપો અલગ અલગ હોવાથી તમામ લોકો પણ એકબીજાથી અજાણ હતા. તારીખ 29મી સવારે તમામ જીપ દિલ્હી માટે નીકળી હતી. મારી સાથે જનક જોડાયેલા છે. જનક, હવે આપણે જે વાત કરી રહ્યા છે આ સંપૂર્ણ કહાની ફિલ્મી ઢબેની છે. જે રીતે ફિલ્મી સ્ટાઇલથી ફૂલ પ્રૂફ પ્લાનિંગ સાથે તૈયારી કરવામાં આવી હતી 29મી તારીખ અને ત્યારે નીકળી જીપ. આગળ વધતા વાત કરીશું કે હવે આ ઘટનાને કઈ રીતે અંજામ આપવા તરફ તેઓ આગળ વધ્યા હતા.
હતું. ગુજરાતમાંથી 4 જીપમાં દિલ્હી પહોંચવામાં આવ્યા હતા. ત્યાં તમામ લોકો દિલ્હી જઈ રહ્યા હતા, પરંતુ તે બધા એકબીજાથી અજાણ હતા. 29મી સવારે જ્યારે જીપ દિલ્હી માટે નીકળી, ત્યારબાદ શું થયું તે તમામ વિગતો પણ આપણે જાણીશું. અમારી સાથે જનક જોડાયેલા છે. જનક, પેપર ફૂટવાની આ સંપૂર્ણ કહાની જ્યારે આપણે બતાવી રહ્યા છીએ, અને 29મી તારીખ જે તારીખે જીપમાં સવાર થઈ અજાણ્યા લોકો, એકબીજાથી અજાણ તેવી 5 જીપ દિલ્હી જવા રોડ માર્ગે નીકળી, ત્યારબાદની શું ઘટના? બિલકુલ, સૌથી દિલચસ્પ આ આખી એક ફિલ્મી કહાની છે. અને જે રીતે ફૂલપ્રૂફ પ્લાન બનાવવામાં આવ્યો હતો એ 29 તારીખ નહીં, પરંતુ એનાથી 15 દિવસ પહેલાં, એટલે નવેમ્બરની 15-17 તારીખની આસપાસ આ આખો ઘટનાક્રમ દેવામાં આવ્યો હતો કે કેવી રીતે આગળ વધવું. કારણ કે નિલેશ એક એવો વ્યક્તિ હતો કે જેની પાસે દિલ્હીની ગેંગની સંપૂર્ણ માહિતી હતી કે પેપર કઈ જગ્યાએ કઈ તારીખે ફૂટવાનું છે, અને એ પહેલાં પેપરને કેટલા લોકો સુધી પહોંચાડવું, તો એનો એક ડેટાબેસ તૈયાર કરવાની જવાબદારી નિલેશ અને એના સાથીઓની હતી. તો યશપાલ નિલેશનો એક સાથી તરીકે અથવા મોહરા તરીકે કામ કરતો હતો. નિલેશ હજી જેને ગઈકાલે ગાંધીનગર પોલીસની જે પ્રેસ કોન્ફરન્સ હતી પરમ દિવસે, એની અંદર પણ બહુ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે નિલેશ એક એવું જ મોહરું છે કે જેને ગુજરાત પોલીસ બહુ આતુરતાથી શોધી રહી છે કે કોઈ પણ રીતે એની સુધી પહોંચવામાં આવે, પરંતુ અત્યાર સુધી નહોતું પહોંચી શકાયું. કારણ કે યશપાલ એકમાત્ર કડી હતી કે જેને કારણે નિલેશ સુધી પહોંચી શકાય. ત્યાંથી સૌથી ફૂલપ્રૂફ જે પ્લાન હતો એ પ્રકારે નિલેશ અગર બનાસકાંઠાના જે 4 વ્યક્તિઓને જેને લઈ અહીંથી દિલ્હી ગયા હતા, એ 4 વ્યક્તિઓ સાથે જે રૂટ થ્રુ સંપર્ક કરવામાં આવ્યો હતો એ વ્યક્તિને પણ 4 પરીક્ષાર્થીઓ જાણતા નહોતા. અને ત્યાં સુધી કે પરીક્ષાર્થીઓ જ્યાં સુધી ચિલોડા આવ્યા અને જીપમાં બેઠા ત્યાં સુધી નિલેશને પણ ઓળખતા નહોતા. તો આખી ઘટનાને આપ અંજામ સમજી શકો છો કે પ્રકારે આપવામાં આવ્યો હતો. ને આખરે એટલી ફૂલપ્રૂફ પ્લાન કરવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ એકબીજા સાથે ઓળખે નહીં અને વાતચીત ન કરે જ્યાં સુધી પેપરની કોપી એમના હાથ સુધી ન પહોંચાડવામાં આવે. જનક, ચોક્કસથી આપની પાસે આવીશું. આ સમગ્ર ઘટના જે બની છે તેના સંદર્ભે અત્યારે જે વિગતો સામે આવી છે અને ન્યૂઝ 18 ગુજરાતી પર બતાવવામાં આવી રહી છે આ સમગ્ર કહાની, ત્યારે આ તમામ સાથે નિલેશ કોર્ડિનેશન કરી રહ્યો હતો અને તે કોર્ડિનેશન વોટ્સએપથી કરી રહ્યો હતો. આ સમગ્ર ટીમ ગુડગાંવ પહોંચવાની હતી, જે અન્ય વાહનોમાં બીજે સ્થળે લઈ જવાયા, અન્ય લોકોને બીજે સ્થળે લઈ જવાયા, તેમની પાસેથી મોબાઈલ પણ લઈ લેવાયા. એટલે કે આ ફૂલ પ્રૂફ પ્લાનિંગ છે. હવે જે એક બાદ એક કડી સામે આવી રહી છે, નિલેશ જે સૌથી મહત્વપૂર્ણ નામ અત્યારે, કારણ કે જે કોર્ડિનેશન કરતો હતો યશપાલના સંપર્કમાં હતો, પેપર ફોર્નિયા ફિલ્મ સ્ટાઇલમાં તમામ જીપમાં રહેલા લોકો સાથે વોટ્સએપથી નિલેશ કોર્ડિનેશન કરતો. ત્યારબાદ ગુડગાંવમાં અલગ અલગ જગ્યાએ જીપ પહોંચે છે, એક જગ્યા પર તમામને નથી લઈ જવામાં આવતા. આ તમામ સાથે નિલેશ કોર્ડિનેશન સતત કરતો હતો. ગુડગાંવમાં અલગ અલગ પહોંચેલી ટીમોને અલગ અલગ જગ્યાએ રાખવામાં આવી, તેમને અન્ય વાહનોમાં બીજા સ્થળે લઈ જવામાં આવ્યા, જેથી કરીને તેઓને પણ ખ્યાલ ન આવે કે તેઓને ક્યાં લઈ જવાઈ રહ્યા છે. તમામ પાસેથી સૌથી પહેલા મોબાઈલ જપ્ત કરાયા, મોબાઈલ પરત કરવાનું કહેવામાં આવ્યું. જનક, તમામ પાસેથી મોબાઈલ લઈ લેવાયા, ગુડગાંવ સુધી આ તમામ લોકો પહોંચી ગયા, ત્યાં સુધી તમામ અજાણ છે કે આખરે આ નિલેશ કોણ છે. એક સાથે આવેલા 5-5 વ્યક્તિ જીપમાં, તે એકબીજાને નથી ઓળખતા, તેમ છતાં પણ તમામ લોકો આ પેપર કાર્ડની અંદર સંડોવાયેલા છે, પરંતુ આખરે હવે કડી સુધી પહોંચવાનું છે. હા બિલકુલ ખ્યાતિ, કારણ કે એટલો ફૂલપ્રૂફ પ્લાન હતો કે જે વ્યક્તિ સાથે ટ્રાવેલિંગ કરી રહ્યા હતા એ પણ એકબીજા સાથે ઓળખતા નહોતા અને પહેલીવાર એકસાથે જીપની અંદર સંપર્ક થયો હતો, ત્યાં સુધી કે તમામ વ્યક્તિઓ પાસેથી મોબાઈલ ફોન લઈ લેવામાં આવ્યા, જેને કારણે કે માનો પોલીસ તપાસનો મામલો આવે ત્યારે કોઈ જગ્યાએથી લોકેશન એના ટ્રેસ ન થઈ શકે. એને માટે થઈને તમામ વ્યક્તિઓના ફોન કોલ્સ લઈ લેવામાં આવ્યા, એને સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યા. માત્ર નિલેશ જરૂર પૂરતા સમયે જ એનો ઉપયોગ કરતો હતો. 29 તારીખે સાંજે જ્યારે અહીંથી નીકળે છે અને 30 તારીખે દિલ્હી પહોંચે છે ત્યાં સુધી કોન્સ્ટન્ટ ડ્રાઈવ કરવામાં આવે છે. માત્ર ગુડગાંવની અંદર એક જગ્યાએ જમવા માટે ગાડી ઊભી રાખવામાં આવે છે, ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ ગાડી ઊભી નથી રાખવામાં આવતી. ગુડગાંવમાં પહોંચ્યા પછી સાંજનો સમય છે, નિલેશ દિલ્હીની ગેંગને વોટ્સએપ કોલ કરે છે કે અમે આ જગ્યાએ આવી ચૂક્યા છીએ, જે લોકેશન પહેલાંથી બતાવી દેવામાં આવ્યું હતું. અંધારું થઈ ચૂક્યું હતું, લગભગ 6:30 આસપાસનો સમય હતો, અંધારું થઈ ચૂક્યું હતું, ગાડીઓ રોડની સાઈડમાં લાગેલી હતી, જે ગુજરાત પાસિંગની ગાડીઓ હતી જેની વ્યવસ્થા પણ નિલેશે કરી હતી. થોડી ક્ષણોમાં
પ્લાનિંગ પ્રમાણે ગુડગાંવથી ગાડી આવે છે અને તમામ વ્યક્તિઓને રીશટલિંગ કરવામાં આવે છે. દરેક વ્યક્તિને જે સાથે આવ્યા હતા એમને પણ અલગ અલગ ગાડીની અંદર બેસાડવામાં આવે છે અને એટલે સામે જેટલી ગાડી દિલ્હીથી ગુડગાંવથી આવી હતી એ તમામ દિલ્હી તરફ પ્રયાણ કરે છે અને દિલ્હીની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર ગાડી રવાના થઈ જાય છે. એક ગાડી બીજા ગાડીના સંપર્કમાં ના રહે એ પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ત્યાં સુધી કે કલાક સવા કલાક સુધી એ લોકોને દિલ્હીની અંદર અલગ અલગ વિસ્તારોમાં ફેરવવામાં આવે છે, જેના કારણે દિલ્હીની જે ભૂગોળ છે એનાથી એ લોકો બિલકુલ ચતિભ્રમ થઈ જાય અને ચિત્તભ્રમ કહી શકાય કે એમને ધ્યાન ના આવે કે ખરેખર કયા વિસ્તારમાં એ ફરી રહ્યા છે અને આખરે એમને એક ડેસ્ટિનેશન પર લઈ જવામાં આવે છે. આ આખું એક ફૂલપ્રૂફ પ્લાન જે કહી શકાય કે નિલેશ અને એના સાથીદારો જે હતા એમના તરફથી કરવામાં આવ્યું હતું અને યશપાલ છે એ પણ આ ભૂમિકામાં ક્યાંક ને ક્યાંક સામેલ હતો, જેને લઈને યશપાલ હવે જ્યારે ગુજરાત પોલીસની પકડમાં આવ્યો છે ત્યારે હવે સૌથી મોટા ખુલાસા આગામી દિવસોમાં વધુ થઈ શકે છે. બિલકુલ જરાક આપ અમારી સાથે બનેલા રહેશો. હવે બસ થોડી જ વારમાં બતાવીશું કે આખરે ઉમેદવારોના હાથમાં પેપર કઈ રીતે આવ્યું.